श्री सौराष्ट्र पटेल सेवा समाज सूरत तरफ थी आगामी 28 फेब्रुआरी 2021 ने रविवार एक अनोखा संलग्न उत्सव नु आयोजन कर्यु छे। कोरोना ना कपरा समय मा सामान्य परिवार ने जो सादाई थी लग्न करवा होय अने आर्थिक मुश्किली होय तो समूह लग्न ये खूब एना माटे उपयोगी आ कार्यक्रम छे। अने एटले ज कोरोना मा आ जरूरियात हती, पण COVID-19 ने कारणे कोरोना ने कारणे आपणे एक ज स्थळे वधु पड़ता युगलो भेगा करीने खूब मोटो समारोह पब्लिक ने भेगो करी शकीए एम नहोता। अने एटले ज श्री सौराष्ट्र पटेल सेवा समाज ना ट्रस्टी मंडळे एक सरस निर्णय लीधो, एक अनोखा संलग्न उत्सव नो કે 28 ફેબ્રુઆરીએ એક જ દિવસે અને એક જ સમય એટલે સવારે 28 ફેબ્રુઆરી રવિવારે સવારે 9 થી 12 પક્ષકાર પોતાના ઘેરે લગ્ન કરે, કન્યાના વાલી નક્કી કરે તે સ્થળે એક જ યુગલ એના રીતે ઘેરે લગ્ન કરી શકે, એટલે ભેગું થવાનું નથી। પણ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ લગ્નની નોંધણી કરશે અને લગ્નમાં જે કપલ નોંધાશે એને કન્યાના વાલીને 20,000 રૂપિયા એના ખાતામાં ચેકથી ટ્રાન્સફર કરશે, જેથી કરીને કરિયાવર અને COVID-19 ને કારણે બે પક્ષના 50-50 વ્યક્તિ ભેગા થાય તો નાસ્તો તથા ભોજનનો ખર્ચ એમાં આવી જાય, એટલે મદદરૂપ થવાના ભાવનાથી 20,000 રૂપિયા એના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। એટલું જ નહીં, જે દીકરીને પિતા નથી એવી દીકરી જો સમૂહ લગ્નમાં જોડાણી હશે તો એમના મમ્મીને 20,000 તો સમાજ તરફથી મળવાના જ છે, દાતા તરફથી મળવાના જ છે। પણ માનેશ્રી બાબુભાઈ જીરાવાળા સમાજના ટ્રસ્ટી છે એના તરફથી એવી જાહેરાત કરવામાં આવી છે કે જે દીકરીઓ આ સમૂહ લગ્નોત્સવમાં લગ્ન ગ્રંથિથી જોડાનાર છે એ દીકરીઓના મમ્મીને બીજા 5,000 કરિયાવર પેટે, દીકરીના કરિયાવર પેટે બાબુભાઈ જીરાવાળા તરફથી આપવામાં આવશે। આમ આવા પરિવારને 25,000 રૂપિયા મળશે। આ રકમ આપવાનો આશય, કોરોનામાં ખૂબ સામાન્ય પરિવારને આર્થિક સહયોગની જરૂર છે ત્યારે સહયોગ પણ પ્રાપ્ત થાય। કોઈ દાતા કરિયાવરની કોઈ વસ્તુ આપશે તો એ પણ દરેક પરિવારને પહોંચાડવામાં, કન્યાને પહોંચાડવામાં આવશે। સમૂહ લગ્નમાં જોડાનાર યુગલને રાજ્ય સરકારની જે સહાયક યોજનાઓ છે એમનો પણ લાભ મળશે। કુવેરભાઈનું મામેરુ યોજનામાં રાજ્ય સરકાર તરફથી કન્યાને 10,000 રૂપિયા આપવામાં આવે છે, જો એના પપ્પાની આવક 1.5 લાખથી ઓછી હોય એવા પરિવાર તો એ 10,000 મળશે। અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે ગુજરાત સરકારને અપીલ પણ કરી છે કે આ પ્રકારે સમૂહ લગ્નમાં જે યુગલના લગ્ન થાય એ પૈકી એ દીકરીને સમૂહ લગ્નના 7 ફેરા યોજના અંતર્ગત બીજા 12,000 રૂપિયા સરકારશ્રી તરફથી મળવા પાત્ર છે। તો બંને યોજનાની જે કાર્યવાહી હોય એ લગ્ન પછી સમાજ તરફથી કરી આપવામાં આવશે, એમ સમાજ તરફથી 20,000, સરકાર તરફથી 20,000, એમ 40,000 તમામને મળશે। પિતા નથી એવી દીકરીને એમના પરિવારને 45,000 રૂપિયા કુલ મળશે। આમ આર્થિક સહયોગ આવા પરિવારને આપવા માટે આવા પ્રકારનું વિશેષ આયોજન થયું છે। દાતાઓને પણ અપીલ કરી હતી તો દાતાઓ પણ આ લગ્ન માટે, 250 દાતાઓએ આ લગ્ન માટે સહયોગ આપવા માટે, 250 લગ્ન માટે સહયોગ નોંધાઈ ચૂક્યો છે। બસ હવે તો આવા પરિવારો આગળ આવે, સમજણપૂર્વક આ લગ્નમાં જોડાય, COVID-19 ને પગલે સાદાઈથી ઘેરે લગ્ન કરે, સમૂહ લગ્નના માધ્યમને કારણે એમને 45,000 રૂપિયા જેવી રકમનો સહયોગ મળશે। એટલે આપ સૌને વિનંતી છે કે આપ અન્ય જરૂરિયાતમંદ પરિવાર સુધી આ માહિતી પહોંચાડશો। અરે જરૂરિયાતમંદ શા માટે, કોઈ પણ સમજણો વ્યક્તિ આવી સાદાઈથી લગ્ન કરીને આર્થિક સહયોગ જે મળે છે લઈને એની બચત એ દીકરીને જિંદગીભર ઉપયોગી થાય એ રીતે એને આપી પણ શકે છે। તો સમજણો પરિવાર સુખી પરિવાર છે એ નાતે સમૂહ લગ્નમાં વધુમાં વધુ યુગલો જોડાય, સમાજ 500 યુગલ જોડાય તો આર્થિક સહાય આપવા માટે તૈયાર છે, કારણ કે કોરોનાએ લોકોની કમર ભાંગી નાખી છે। 60%થી વધુ પરિવારો આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે, ત્યારે દેખાદેખીમાં ખોટા ખર્ચ કરવાને બદલે આપણે સાદાઈથી લગ્ન કરીએ,
समूह लग्न में जोड़ाए समाज ने आ उपयोगी प्रवृत्ति नो स्वीकार करीने आपणे सरस समझण भर जीवन अपना दीकरा दीकरी ने जीवी शके एवो मेसेज आपीए एवी ज अभ्यर्थना है।